હેલો સ્ટુડન્ટ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો ને. આજે તમારું મહેંદી ઇંગ્લિશ સ્કૂલમાં સ્વાગત છે. સ્ટાન્ડર્ડ છે આપણું સેકન્ડ, સબ્જેક્ટ છે આપણો ગુજરાતી. ગુજરાતીના લેક્ચરમાં આપણે બધા આજે ફરી પાછા મળ્યા છે, બરાબર ને? લેસન નંબર 4 આપણે શીખવા માટે મળ્યા છીએ, બરાબર. તો આજે આપણે લેસન નંબર 4માં આગળ શું કરવાનું છે તે વિશે આપણે જોઈએ. આપણે લેસન નંબર 1માં આપણે શું શીખ્યા હતા? તો કે લેસન નંબર 1માં આપણે પહેલાં સૌથી પહેલાં સ્વર, વ્યંજન, અને લેસન નંબર 1માં આપણે બે અક્ષરના શબ્દ, બરાબર, બે અક્ષરના શબ્દ શીખ્યા, મહાવરો સમજ્યા. તે પછી લેસન નંબર 2માં આપણે 3 અક્ષરના શબ્દ સમજ્યા, બરાબર ને? તે પછી લેસન નંબર 3માં, લેસન નંબર 3 છે જેમ કે આપણે પાઠ 3, એમાં 4 અક્ષરના શબ્દ શીખ્યા, બરાબર ને? પછી મહાવરો કર્યો આપણે, બરાબર ને? તો ખાલી જગ્યા કરી હવે લેસન નંબર 4, એટલે કે પાઠ 4, બરાબર. ચાલો, તો એમાં કંઈક આપણે નવું શીખવા માટે મળ્યા. તો લેસન નંબર 4, ચાલો પાઠનો એડિંગ લખજો તમે, અને પેલા મારી વાત સાંભળજો બધા સ્ટુડન્ટો. નોટ અને પેન્સિલ, એટલે કે પાઉચ અને કંપાસ બોક્સ લઈને સાથે બેસી જાય, બરાબર. આપણે જે શબ્દ લખવાના છે તે સાથે સાથે આપણે લખી શકીએ. હું તમને અહીંયા લેખન કાર્ય અને સમજૂતી બંને કરાવું, ને તમારે એ સાથે લેખન કાર્ય કરવાનું છે. તો સમજી ગયા સ્ટુડન્ટ તમે? લેખન કાર્ય કરવા માટે તૈયાર રહ્યો, રેડી રહ્યો, બરાબર ને? તો પહેલાં આપણે પહેલાં ઉચ્ચારણ સમજશું, બરાબર, પછી આપણે લેખન કાર્ય કરશું. તો ચાલો આપણે એડિંગ લખો. પા ઠ, એટલે કે પતંગનો પ, તેની બાજુમાં એક ઊભી લાઈન, એટલે પા અને ઠ. નંબર 4, પાઠ 4, આ. અજગર અની બાજુમાં એક ઊભી લાઈનિંગ, આ, બરાબર, આ. કાનો, આને શું કહેવામાં આવે છે? કોઈ પણ વ્યંજન છે તેની બાજુમાં એક ઊભી લાઈન આવે છે તેને કહેવામાં આવે છે કાનો, બરાબર. કાનો એટલે કે અની બાજુમાં એક ઊભી લાઈન, પની બાજુમાં એક ઊભી લાઈન, એટલે એને કહેવામાં આવે છે કાનો, બરાબર. અને કાનો આ, એ રીતે ઉચ્ચારણ થાય છે, બરાબર, અને કાનો આ. તો ખ્યાલ આવી ગયો ને તમને? ચાલો એડિંગ લખાઈ ગયું. તો તેની પછી આપણે આ સમજ્યાતા કે કને કાનો કા, કની બાજુમાં એક ઊભી લાઈનિંગ એટલે કને કાનો કા, કા બર, બરાબર. આપણે શીખ્યા હતા કે ક છે તેની બાજુમાં એક ઊભી લાઈન આવે આ રેડ કલરની, એટલે એને બોલાય કને કાન, કની બાજુમાં ઊભી લાઈન એટલે કને કાનો કા, બરાબર. જો કા બર, આપણે સ્ક્રીન ઉપર કાબરનું ચિત્ર જોઈ શકીએ છીએ, બરાબર. ચાલો તેની પછી જો, આ છે ગ, આ શેનું, સ્ક્રીન ઉપર શેનું ચિત્ર છે? ગાયનું. તો આ ગણપતિના ગ, તેની બાજુમાં એક ઊભી લાઈન, જો રેડ કલરનું રખેલું ઉડ્યું, તો તેને શું કહેવાય? ગાય, ગને કાનો ગા, એટલે કે ગાય, બરાબર. તે રીતે ઉચ્ચારણ થાય છે, ગને, ગને બાજુમાં એક ઊભી લાઈન એટલે ગને ગાનો ગા, ઓકે. ગની બાજુમાં એક ઊભી લાઈન આવે તેને કહેવામાં આવે છે ગાય, બરાબર. ચાલો તેની પછી આપણે આ પાઠ સમજ્યા હતા. બા જમવા આપ, દાળ આપ, ભાત આપ, શાક આપ, પાપડ આપ, આની સમજૂતી આપણે શીખી ચૂક્યા છે, બરાબર ને? તો હવે આપણે શું કરવાનું છે? આ લેસન નંબર 4 છે, તો આપણે આ બાએ શું કીધું હતું? બા પાસે જમવાની માંગણી કરી હતી, દાળ ભાત શાક અને પાપડની, બરાબર ને? તો ચાલો તેની પછી
તો જો આ છે મમ્મી, મમ્મી પાસે આ થાળી તૈયાર છે, બરાબર? દાળ, ભાત, શાક, પાપડ આ બધી માંગણી કરી હતી, અને સાથે ફ્રૂટની પણ, બરાબર? તમે અહીંયા ફ્રૂટ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને તૈયાર રેડી થાળી ડાઇનિંગ ટેબલ ઉપર તમારી જેમ એક સ્ટુડન્ટ છે જમવા બેઠો છે. તમારી ઉંમરનો જ છે બાબો, બરાબર ને? હા, તેની મમ્મી છે, તેને આપે છે. તે કહે છે મને આપો, બરાબર? ચલો, એ પછી શું માંગ્યું તું બા પાસે? બા, ફળ આપ. રાયણ, આપ. જામફળ, આપ. દરાખ, આપ. બદામ, આપ. બરાબર, આ રીતે આપણે જોયું તું બા પાસે એટલે શું માંગણી કરી? ફળ. ઇંગ્લિશમાં શું કહીએ? ફ્રૂટ. ફ્રૂટમાં રાયણ, જામફળ, દરાખ, બદામ, બરાબર? મેં તમને રાયણ કેવી હોય કહ્યું હતું? યલો કલરની. જામફળ ગ્રીન કલરનું, અંદર વ્હાઈટ આવે, નાના નાના બી. દરાખ એટલે ગ્રેપ્સ, બરાબર? અને બદામ બે જાતની હોય, મેં તમને કહ્યું હતું ને, કલ્દુ બદામ અને એક ઝાડ ઉપર આપણે ઓલી ઉગે એમાં ઠળિયો નીકળે, બરાબર ને? હા, સૂકા મેવા જેવી, અંદર પાછા ઠળિયામાંથી સૂકા મેવા જેવી બદામ નીકળે, એ બદામ, બરાબર? તો આપણે આ વિશે આપણે પાઠની સમજૂતી કરી હતી. પહેલાં જમવાનું ફરમાઈશ કરી, માંગ કરી હતી, પછી ફ્રૂટ એટલે કે ફળની, બરાબર? એ પછી આપણે શું શીખ્યા? શબ્દો, બરાબર? તમે એડિંગ લખ્યું હતું ને એનું, શબ્દો. તો ચાલો તેની પછી જમવા શું કહેવામાં આવે? જ મ વા, બરાબર? આ રીતે આપણે શીખ્યા હતા, જ મ વા. તો આ તમારે ઉચ્ચારણ અને લેખન બંને સાથે કર્યું હતું. તેની પછી આ પ, બરાબર? આ પ. તેની પછી ભા ત. આપણે આ શબ્દનું શું હતું? વાંચો અને બોલો, એટલે આપણે સાથે વાંચતા જવાનું હતું અને બોલતા જવાનું હતું. લેસન નંબર 4ની નીચે આપેલા શબ્દો છે, આપણે એ વાંચો અને બોલો સાથે આપણે રીડ કરતા જવાના હતા. એટલે તમારે પણ મારી સાથે વાંચન કરવાનું છે, એટલે શુદ્ધ ઉચ્ચારણ કરવાનું છે, ભા ત, બરાબર? ચાલો તેની પછી શા ક. આ છે શંકરાનો શ, તેને કાનો એટલે શા ક, બરાબર? ચાલો તેની પછી પાપડ, પાપડ, બરાબર? મેં તમને સમજાવ્યું હતું પાપડ અનેક પ્રકારના હોય છે. પા પ ડ, ઓકે, ખ્યાલ આવી ગયો? પાપડ. તેની પછી મેં તમને કહ્યું હતું પાપડ રાઈસ એટલે કે ચોખાના, ઘઉંના, બરાબર? ઘણી બધી વેરાયટી પાપડ, સાબુદાણાના, બટેટાના પાપડ, બરાબર? બટેટા એટલે પોટેટો, પછી ઘણા બધા પાપડ આવે. હવે તો મેંગોના પણ પાપડ આવે છે, ખબર છે સ્ટુડન્ટ? તમને ખ્યાલ છે, તમારા મમ્મી બનાવતા હશે. મેંગો એટલે કેરી, કેરીના પણ પાપડ હોય છે, બરાબર? ચાલો તેની પછી હવે આ છે પતંગનો પ, તેની બાજુમાં ઉપી લાઈન એટલે કાનો, પને કાનો પા, બરાબર? આપણે જે પાટનું એડિંગ છે આ કાનાનું, બરાબર? કાનો પને કાનો પા, અને આ સાદો શબ્દ પડ, પાપડ, બરાબર? ચલો આ સાદો શબ્દ છે ફળ. ફળ એટલે કે ફ્રૂટ, બરાબર? ફ્રૂટ, એમાં અનેક ફ્રૂટ હોય છે, જેમ કે મેંગો, ઇંગ્લિશમાં મેંગો કઈ, ગુજરાતીમાં કેરી, પછી ઇંગ્લિશમાં બનાના, ગુજરાતીમાં કેળું, ઇંગ્લિશમાં ગ્રેપ્સ, ગુજરાતીમાં દ્રાક્ષ, ચીકુ, ગવાવા, મોસંબી, સંતરા, વોટરમેલન એટલે તરબૂચ, ઓકે? પછી કોકોનેટ એટલે નાળિયેર. આપણે ઘણા બધા ફ્રૂટ જોયા અને શીખ્યા હતા, બરાબર ને? ચાલો તેની પછી આ શું હતું? બા. આપણે પાટનામાં જોયું હતું કે બા પાસે માંગણી કરવામાં આવે છે. આ બકરીનો બ છે ને, તેની બાજુમાં બને કાનો બા, ઊભી લાઇનિંગ છે બની બાજુમાં, તો તેને શું કહેવાય?
બને કાનો બા બરાબર કાનો આવે છે એ આપણે પાટનું જે છે એડિંગ એ ત્યાં બરાબર કોઈ પણ વ્યંજન હોય તેની બાજુમાં કૂપી લાઇનિંગ આવે એને શું કહેવાય છે કાનો બરાબર બને કાનો બા બરાબર ચાલો તેની પછી હમણાં મેં તમને કહ્યું હતું ગવાવા જામફળ આ છે જમરૂખનો જ તેની બાજુમાં ઊભી લાઇની એટલે જનેકાનો જા અને આ બધા સાદા શબ્દો જામફળ બરાબર આવી ગયો ખ્યાલ તમને કે જામફળ તેની પછી દનેક આ દ પછી આ રમકડાનો ર તેની બાજુમાં ઊભી લાઇની એટલે કે રનેકાનો રા દ રા ખ બરાબર આવી ગયો ખ્યાલ તમને દ રા ખ તેની પછી આપણે શું જોયા હતા શબ્દાર્થ એટલે કે શંકોરાનો શ બ અડધો તેને શું કહેવાય જોડ્યો શબ્દ એટલે કે આ બ છે ને તેને દડાના દ સાથે જોઈન્ટ કરવામાં આવે છે એટલે દનેકાનો દા છે આ તેની સાથે જોઈન્ટ કરે એટલે શું તેનું ઉચ્ચારણ થાય છોડિયા શબ્દનું શબ્દાર્થ ઓકે શું કહેવામાં આવે છે શબ્દાર્થ આવી ગયો ખ્યાલ તમને શબ્દાર્થ આ થની ઉપર અર્ધચંદ્રકાર આવી ગયો ને ખ્યાલ તમને થની ઉપર શું છે અર્ધચંદ્રકાર શબ્દાર્થ ઓકે તો આવી ગયો ને ખ્યાલ શબ્દાર્થ તો તમે આ શબ્દાર્થ લખ્યા હતા સ્ટુડન્ટ મેં તમને કહ્યું હતું જો કોઈને બાકી રહી ગયા હોય આની પહેલાંના લેક્ચરમાં મેં તમને સમજાવ્યા જો કોઈને બાકી રહી ગયા હોય તો લેખન કાર્ય કરી નાખજો ઓકે આ શબ્દાર્થનું ચાલો આ શું છે બા તો તેનો સ્પેલિંગ હું તમને લખાવું છું જો કોઈને બાકી રહી ગયું હોય તો લખી નાખજો MOTHER મધર બા બરાબર આપણે ટેક્સ્ટ બુકમાં આ રીતે આપેલું છે એટલે આપણે આ લખવાનું છે બરાબર બા એટલે કે MOTHER MOTHER એટલે કે બા બરાબર મધર આપણે આ રીતે લેખન કાર્ય કરવાનું છે બરાબર ચાલો તેની પછી આ પ જી આઈ વી ઈ ગીવ જી આઈ વી ઈ બરાબર એટલે તેને શું કહેવામાં આવે છે આ પ બરાબર સમજાઈ ગયું તમને આ પ આ તમારે લેખન કાર્ય કરવાનું છે જો બાકી રહી ગયું હોય તો હું રિપીટ કરું છું કરી લેજો લેખન કાર્ય ઓકે આ પ જી આઈ વી એ જી આઈ વી ઈ ગીવ આ પ બરાબર ચાલો તેની પછી દા અડ દા અડ આ નળનો અડ છે ને આ કાનો છે દને કાનો દાડ ડી એ એલ ડી એ એલ દા અડ ડી એ એલ દા અડ ઓકે આવી ગયો ખ્યાલ દા અડ સરસ આ લખાઈ ગયું છે તમારે ફરી રિપીટ કરી દઉં છું બાકી હોય તો લેખન કાર્ય કરી નાખજો દા અડ ડી એ એલ ઓકે ચાલો તેની પછી ભાત આર આઈ સી ઈ રાઈસ આર આઈ સી ઈ ભાત રાઈસ ઓકે મેં તમને સમજાવ્યું હતું ભાત એટલે આપણે મમ્મી પપ્પા ખીચડી ભાત દાળ ભાતના ભાત બનાવે રાઈસ બનાવે
पुलाव बनावे छे ए भात, बराबर छे। चलो तेनी पछी शा क वी ई जी ई टी ए बी एल ई एस वेजिटेबल्स। फरी रिपीट, बाकी रही गयो तो लेखन कार्य पूरु करो। वी ई जी ई टी ए बी एल ई एस वेजिटेबल्स सा क। ओके समझाई गयो, शा क। चलो लखाई गयो ने, लेखन कार्य थई गयो स्टूडेंट बुक मा। चलो तेनी पछी पा प ड, पापड। पी ए पी ए डी, बे वार आपणे लखवानुं छे, पी ए पी ए डी, बराबर। पी ए पी ए डी, पा प ड। ओके आवी गयो ख्याल, पापड। पा प ड, पी ए पी ए टी, पी ए पी ए डी, पा प ड। थई गयो लेखन कार्य। चलो तेनी पछी रा य अण, रा य अण। वाय ई डबल एल ओ डबल्यू बी ई डबल आर वाय। फरी रिपीट, रा य अण, वाय ई डबल एल ओ डबल्यू बी ई डबल आर वाय। वाय ई डबल एल ओ डबल्यू बी ई डबल आर वाय, रायण। ओके आवी गयो ख्याल तमने, સરસ, વેરી ગુડ, લેખન કાર્ય થઈ ગયું સ્ટુડન્ટ। જો ચાલો તેની પછી ઝા મ ફ ડ, ઝા મ ફ અડ, જામફળ। જી યુ એ વી એ ગવા, જી યુ એ વી ए। ओके जामफळ, थई गयुं लेखन कार्य, जामफळ। जी यू, जी यू ए वी ए, जामफळ। ओके चलो तेनी पछी द रा ख, दनिकानो આ છે દડાનો દ, રમકડાનો ર, તેની બાજુમાં ઊભી લાઇનિંગ એટલે રનેકાનો રા, ખટેરાનો ખ, દ રા ખ। જી આર એ પી ઈ એસ ગ્રેપ્સ, ઇંગ્લિશમાં શું કહેવાય છે ગ્રેપ્સ, ગુજરાતીમાં દરખ, અને આપણે ઉચ્ચારણ કરીએ છીએ દ્રાક્ષ। ઓકે એ રીતે દ રા ખ ગ્રેપ્સ। ઓકે આવી ગયો ખ્યાલ તમને ગ્રેપ્સ, બાકી રહી ગયું હોય લેખન કાર્ય તો ઉચ્ચારણ ફરી કરું છું, કરી લેજો સ્ટુડન્ટ, બાકી રહી ગયું હોય તો લેખન કાર્ય કરી લો। જી આર એ પી ઈ એસ ગ્રેપ્સ દ્રાક્ષ, બરાબર, દ રા ખ, દ રા ખ। ઓકે ચાલો લખાઈ ગયું સ્ટુડન્ટ। ચાલો હવે ન્યૂ પેજ કાઢો, અને ન્યૂ પેજમાં આપણે એડિંગ લખવાનું છે। ઓકે ટેક્સ્ટબુકમાં પેજ નંબર, આપણે જે આપણે ટેક્સ્ટબુકમાં લેસન નંબર 4 પેજ 1 શીખ્યા, હવે પેજ નંબર 2 શીખવાનું છે। ઓકે આપણે લેસન નંબર 4માં
लेसन नंबर फोर्थ एमां आपणे पेज वन शीखी गया छे कम्प्लीट, हवे पेज टू शीखवानुं छे। तो आपणे एडिंग लखो न्यू पेज में, ओके। महावरो, मरचानो म, हरणनो हनी बाजू म ऊपी लाइनी एटले हा, વહાણનો વ, રમકડાના રની બાજુમાં ઊભી લાઈન, ઉપર એક માત્ર એટલે રો, મહાવરો। ઓકે, લખ્યું તમે આ? ચલો સરસ, ગુડ। ચલો તેની પછી આપણે આ મહાવરો તમારે ટેક્સ્ટબુકમાં અને ફેરબુક બંનેમાં કમ્પ્લીટ લખવાનો છે। હેન્ડ રાઇટિંગ સરસ સુપર હોવા જોઈએ, બરાબર, સરસ મજાના, કે આપણે મિસ જોઈએ તો તેને ગમી જાય, બરાબર, આપણને વેરી ગુડ આપે। તો આપણે હવે લેખન કાર્ય શરૂ કરીએ છીએ। મહાવરો આ ટેક્સ્ટબુકમાં પણ આ પેજ લખવાનું છે, આની પછીના જે શબ્દ હું તમને લખાવું ટેક્સ્ટબુકમાં પણ લખવાના છે અને આપણી ફેરબુકમાં પણ લખવાના છે, એટલે બંનેમાં લખવાના છે। ઓકે, ખ્યાલ આવી ગયો? ચલો એડિંગ લખાઈ ગયું ન્યૂ પેજમાં। ચલો પહેલો અક્ષર છે દડાનો દ, તેની બાજુમાં ઊભી લઈની દા, ફરી પાછો દડાનો દ, તેની બાજુમાં ઊભી લઈની એટલે દા, દા, દા। ઓકે, પપ્પાના પપ્પાને શું કહેવાય? દાદા। તો લખો તમે દા, દા। ઓકે, આ રીતે લેખન કાર્ય કરવાનું છે, દા, દા, ફેરબુક અને ટેક્સ્ટબુકમાં। બરાબર માઇન્ડમાં યાદ રાખી લેજો કે તમારે ટેક્સ્ટબુક અને ફેરબુક બંનેમાં કમ્પ્લીટ કરવાનું છે। ઓકે, બંનેમાં સરસ હેન્ડરાઇટિંગ કાઢી અને સરસ મજાનું લખવાનું છે, દાદા। ઓકે, દાદા। તેની પછી બીજો અક્ષર આવે છે, બીજો શબ્દ, મરચાનો મ, તેની બાજુમાં ઊભી લાઇનિંગ માં, ફરી પાછું મરચાનો મ, તેની બાજુમાં ઊભી લાઇનિંગ એટલે માં, મામા, બરાબર। મમ્મીના ભાઈને શું કહેવાય? મામા। મમ્મીના ભાઈ હોય તેને શું કહીએ છીએ? મામા। તો લખો મા, મા। ઓકે, લખાઈ ગયું બધાને? ટેક્સ્ટબુક અને ફેરબુક બંનેમાં લખવાનું છે। ઓકે, ચાલો તેની પછી, ચાલો હવે લખો કલમનો ક, તેની બાજુમાં ઊભી લઈને કા, કલમનો ક, તેની બાજુમાં ઊભી લઈને કા, કા, કા। પપ્પા હોય તેના ભાઈને શું કહેવાય? પપ્પાના જે નાના ભાઈ હોય તેને શું કહીએ છીએ? કાકા, બરાબર, કા, કા। આવી ગયો ખ્યાલ? કા, કા। ચલો તેની પછી, દડાનો દ, તેની બાજુમાં ઊભી લઈને નળનો અણ, દા, અણ। ઓકે, આપણે મમ્મી દાળ ભાત ઘરે બનાવે છે, બરાબર, તો તેની સાથે જે દાળ બનાવે છે ને, સરસ મજાનો વઘાર કરે છે, અંદર સબ્જી એડ કરે છે, તો તેને કહેવામાં આવે છે દાળ, જે આપણે દાળ ભાત સાથે જમીએ છીએ, બરાબર ને? તો આ શું છે? દાળ। તો લખો દડાના દ, તેની બાજુમાં ઊભી લાઇનિંગ એટલે દા, નળનો અણ, દાળ। ઓકે, લેખન કાર્ય થઈ ગયું। તેની પછી ભમણાનો ભ, તેની બાજુમાં ઊભી લાઇનિંગ ભા, અને તપેલીનો ત, ભાત। મેં તમને કહ્યું હતું ને રાઈસ, ભાત, જે તમને મેં મિનિંગ સાથે સમજાવ્યા હતા, ભાત, બરાબર। મમ્મી પુલાવ બનાવે છે, ખીચડી, બરાબર, પુલાવ, દાળ ભાત સાથેના ભાત, એ ભાત છે। ભમણાનો ભ, તેની બાજુમાં ઊભી લાઇનિંગ ભા, ત, શું કહેવામાં આવે છે? ભાત। ઓકે, લેખન કાર્ય થઈ ગયું, ભાત। તેની પછી, ઓકે, તો તમે લોકોએ શાક લખી નાખ્યો છે, શા, ક, બરાબર। ચાલો તેની પછી ગણપતિનો ગ, તેની બાજુમાં ઊભી લઈને ગા, યતીશનો ય, ગા, ય। ઓકે, ગા, ય, થઈ ગયું લેખન કાર્ય। ટેક્સ્ટબુક અને ફેરબુક બંનેમાં લખવાનું છે। ઓકે, ગણપતિનો ગ, તેની બાજુમાં ઊભી લઈને ગા, યતીશનો ય, ગાય। ઓકે, તેની પછી વાહાળનો વ, તેની બાજુમાં ઊભી લઈને વા,
ઘરનો ક વા ખ લખાઈ ગયું. ફરી રિપીટ કરું છું, આપણે જંગલી પ્રાણીઓમાં વાઘ આવે છે તેને વાઘ કહેવામાં આવે છે, જંગલી પ્રાણીઓમાં બરાબર. વા ઘ, વાહણનો વ તેની બાજુમાં ઊભી લાઈનિંગ, ઘરનો ઘ વા ઘ. ઓકે, તેની પછી લખો કલમનો ક તેની બાજુમાં ઊભી લાઈનિંગ કા, ગણપતિનો ગ નળનો અણ કાગળ કા ગ અળ. થઈ ગયું લેખન કાર્ય, કા ગ અળ. કાગળ કોને કહેવામાં છે ખબર છે તમને? જેમ કે કાગળ એટલે કે આપણે જે બુકમાં લખીએ છીએ તે બુકનું પેજ હોય છે ને, તેને ગુજરાતીમાં કાગળ કહે છે અને ઇંગ્લિશમાં તેને પેજ કહે છે બરાબર. પેજ પે જ, અને ઇંગ્લિશમાં પેજ અને ગુજરાતીમાં તેને કહીએ છીએ કાગળ બરાબર. સમજાઈ ગયું, લેખન કાર્ય થઈ ગયું ને. તેની પછીનો શબ્દ ચકલીનો ચ તેની બાજુમાં એક ઊભી લાઈનિંગ ચા, પછી દડાનો દ રમકડાનો ર ચા દ ર બરાબર. ખ્યાલ આવી ગયો ચા દ ર. તો કઈ રીતે લેખન કરવાનું? ચાદર. ચાદર એટલે કે આપણે મમ્મી જે ઘરે છે ને સુવા માટે બ્લેન્કેટ, ઓઢવા માટે બ્લેન્કેટ, અને નીચે પાથરે છે આપણને ચટાઈ બરાબર, તેને કહેવામાં આવે છે ગુજરાતીમાં ચાદર બરાબર. ખ્યાલ આવી ગયો ચાદર. તેની પછી ગણપતિનો ગ તેની બાજુમાં ઊભી લાઈન, યતીશનો ય નગારાનો ન ગાયન બરાબર. ગાયન એટલે કે આપણે સોંગ ગાય છે જે, તેને ગાયન કહે છે બરાબર. ગાયન. થઈ ગયું લેખન કાર્ય, ગણપતિનો ગ તેની બાજુમાં ઊભી લાઈન, યતીશનો ય નગારાનો ન ગાયન. ઓકે, આ રીતે લેખન કાર્ય કરવાનું છે ફેર બુક અને ટેક્સ્ટ બુકમાં. થઈ ગયું. તેની પછી બ દા મ, બકરીનો બ દડાનો દ તેની બાજુમાં ઊભી લાઈનિંગ દા, મરચાનો મ બ દા મ. બદામનો મીનિંગ શું છે ખબર છે તમને? સૂકો મેવો જે આવે છે ને એમાં બદામ આવે છે, એ પણ બદામ. અને જે આપણે ફ્રૂટ, ઇંગ્લિશમાં ફ્રૂટ ગુજરાતીમાં ફળ, તો એ આપણે જે ખાઈએ છીએ બદામ ફ્રૂટમાં એ પણ બદામ બરાબર. સમજાઈ ગયું ને? બ દા મ. ઓકે, લેખન કાર્ય બાકી રહ્યું તો પૂરું કરો. બકરીનો બ દડાનો દ તેની બાજુમાં ઊભી લાઈનિંગ દા, મરચાનો મ બ દા મ. થઈ ગયું લેખન કાર્ય. તેની પછી પતંગનો પ તેની બાજુમાં ઊભી લાઈનિંગ પા, યતીશનો ય લગોઠાનો લ પાયલ પાયલ. ઓકે, પતંગનો પ તેની બાજુમાં ઊભી લાઈનિંગ, યતીશનો ય ને લગોઠાનો લ પાયલ. હવે પાયલ કોઈનું નામ પણ હોઈ શકે છે, અને બીજો મીનિંગ તેનો થાય છે આપણા પગ લેગ્સ છે તેના, જે લેડીઝ પગમાં પાયલ પહેરે છે જેનો અવાજ આવે છે તે પાયલ. ઓકે, બે તેના મતલબ થાય છે બરાબર મીનિંગ. તો આ છે પાયલ, લેખન કાર્ય થઈ ગયું. ચાલો, તો તેની પછી આ છે અજગરનો અ તેની બાજુમાં ઊભી લાઈનિંગ આ, કલમનો ક તેની બાજુમાં ઊભી લાઈનિંગ કા, અને શંકોરાનો શ આ કા શ. જેમ કે આપણે રહીએ છીએ ત્યાં ધરતી કહેવાય, ઉપર જોઈએ એટલે આકાશ બરાબર. અત્યારે ચોમાસાનો સમય છે, ત્યાં વાદળા હોય છે બરાબર, આકાશમાં વાદળ જોવા મળે છે ને એ બરાબર. તો આ કા શ. થઈ ગયું લેખન કાર્ય. ફરી બાકી રહી ગયું તો રિપીટ કરો. અજગરનો અ તેની બાજુમાં ઊભી લાઈનિંગ આ, કલમનો ક તેની બાજુમાં ઊભી લાઈનિંગ કા, અને શંકોરાનો શ આ કા શ. ઓકે, લખાઈ ગયું, લેખન કાર્ય થઈ ગયું. તેની પછી
લસણનો લ તેની બાજુમાં ઉભી લાઇનિંગ લા અને ડ વહાળનો વ તેની બાજુમાં ઉભી લાઇનિંગ વા લા ડ વા મમ્મી જેમ કે ચૂરમાના લાડુ બનાવે છે ગુંદીના લાડુ હોય છે પછી બિસ્કિટના લાડુ હોય છે અનેક વેરાયટીના ખસખસના લાડુ સિંગના લાડુ તલના લાડુ ઓકે તો આ બધા ઘણા બધા લાડવા આવે છે તો તેને કહેવામાં આવે છે લાડવા તો ચલો લખી નાખજો તમે લાડવા ઓકે ચલો સ્ટુડન્ટ હવે તમારે હોમવર્કમાં જે મેં આ મહાવરાના શબ્દ લખાવ્યા છે બધા શબ્દ તમારે ફેરબુક ટેક્સ્ટબુકમાં અને રફ બુકમાં ત્રણેય બુકમાં વન ટાઈમ લખવાના છે ઓકે તો ખ્યાલ આવી ગયો સ્ટુડન્ટ તમને ત્રણેયમાં આપણે લખવાના છે ત્રણેય બુકમાં ફેરબુક ટેક્સ્ટબુક અને હોમવર્ક બુકમાં ઓકે હેન્ડ રાઇટિંગ સરસ ઓકે ટેક કેર બાય.